આજના આ વિડીયોમાં આપણે જન્મથી બંગાળી ને હિન્દી માહોલમાં ઉછેર છતાં ગુજરાતી ફિલ્મોમાં પોતાની અમિટ છાપ ઉપસાવનાર ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીના જીવન સંઘર્ષ વિશે જાણીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે 4 નવેમ્બર 1955, જ્યારે ઇન્દોરમાં રહેવાવાળા એક હિન્દુ બંગાળી પરિવારમાં રીટા ભાદુરીનો જન્મ થયો. રીટા ભાદુરીના પિતા રમેશચંદ્ર ભાદુરી અંગ્રેજી રાજમાં એક જાગીરદાર કમિશનર હતા, જ્યારે રીટાના માતા ચંદ્રીમા ભાદુરી ફિલ્મોમાં એક્ટ્રેસ હતા અને ચંદ્રીમાજીએ 30-35 હિન્દી ફિલ્મો કરી હતી. રીટા ભાદુરીને 2 મોટી બહેનો હતી, જેમાંથી એકનું નામ રાકા મુખર્જી અને બીજી બહેનનું નામ રોમાસેન ગુપ્તા, જેઓ એક જર્નાલિસ્ટ છે. વળી તેમને એક ભાઈ પણ છે, જેમનું નામ છે રણદેવ ભાદુરી, જેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેમેરામેન છે. હવે રીટા ભાદુરીના બાળપણની વાત કરીએ તો તેમનો પરિવાર 1957 સાલમાં રીટાબહેનના માતાની ફિલ્મોના કામના કારણે ઇન્દોરથી મુંબઈ આવી ગયેલો. વળી રીટાજીને નાનપણથી જ તેમની માતાની જેમ અભિનય ક્ષેત્રમાં જવું હતું અને અભિનય તો તેમને વારસામાં જ મળેલો ને રીટા ભાદુરી દેખાવે ખૂબ જ સુંદર હતા. હવે રીટા ભાદુરીના શિક્ષણની વાત કરીએ તો તેમણે ચર્ચ ગેટ સ્થિત કેસી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. વળી તેઓ સ્કૂલ કોલેજમાં પણ નાટકો અને ડાન્સમાં ખૂબ ભાગ લેતા. ત્યારબાદ રીટા ભાદુરીએ 1971 પુણેમાં આવેલી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે કે FTIIમાં એડમિશન લીધું અને FTIIમાં તેઓ અભિનયના વિવિધ કૌશલ્યો ખૂબ જ બારીકાઈથી શીખવા લાગ્યા. વળી તેમની સાથે બીજા ભણનારા વ્યક્તિઓના નામ જોઈએ તો સબાના આઝમી, ઝરીના વહાબ, કમલજીત સિંહ વગેરે હતા, જેમની સાથે રીટા ભાદુરીની ઘણી સારી દોસ્તી હતી ને આખરે અભિનય અને ફિલ્મ નિર્માણની વિધિવત તાલીમ મેળવી ને FTIIમાં 2 વર્ષના અભિનયના કોર્સમાં પ્રથમ વર્ગમાં પાસ થઈ રીટા ભાદુરી મુંબઈ પાછા ફર્યા. ત્યારબાદ તેઓ મુંબઈમાં કામની શોધ કરવા લાગ્યા. ત્યારે સૌપ્રથમ 1968 તેમણે તેરી તલાસમે નામની હિન્દી ફિલ્મમાં અભિનય કર્યો, પરંતુ ત્યારબાદ સરખા રોલ ન મળતા તેમણે 1974 લીડ હિરોઈન તરીકે કન્યાકુમારી નામની મલયાલમ ફિલ્મ કરી, જેમાં કમલ હસન હીરો હતા ને જે ખૂબ જ હિટ રહી. ત્યારબાદ તેમણે એ ફિલ્મ કરી જેમાં રીટાનો અભિનય ખૂબ જ વખણાયો અને એ ફિલ્મ હતી 1975 આવેલી જૂલી, જેમાં તેમણે હિરોઈનની બહેનપણી અને હીરોની બહેનનો રોલ કર્યો હતો. ત્યારબાદ તો તેમને બધી જ ઓફરો સપોર્ટિંગ રોલ તરીકેની આવવા લાગી, માટે રીટા ભાદુરીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ પ્રયાણ કર્યું. વળી એ વખતે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો, આથી તેમણે ગુજરાતી ફિલ્મો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ભારે સફળતા મેળવી. 1976 થી 1983 સાલ સુધી રીટા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોપ મોસ્ટ હિરોઈનોમાંના એક ગણાતા હતા, પરંતુ તેમની ગુજરાતી ફિલ્મોમાં આવવાની સ્ટોરી પણ અત્યંત રોમાંચક છે. થયું એવું કે પરેશ મહેતા અને નિરંજન મહેતા એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા હતા અને તે ફિલ્મ માટે કઈ હિરોઈન લેવી તેની અસમંજસમાં હતા, કારણ કે તેમને કોઈ નવી હિરોઈન જ જોઈતી હતી. ત્યારે તેમણે આશા સચદેવનું નામ વિચાર્યું ને તેમને ફોન કર્યા, પરંતુ ફોનમાં તેમના મમ્મીએ કહ્યું, એ તો હજુ સૂતી છે, થોડી વાર પછી ફોન કરો. પરેશભાઈ એમણે 3-3 વાર ફોન કર્યા, પરંતુ એ જ જવાબ મળ્યો, એટલે તેઓ બીજી હિરોઈન વિશે વિચારવા લાગ્યા. ત્યારે પરેશ મહેતાએ અચાનક જ કહ્યું, રીટા ભાદુરી કેવી રહેશે? મારા બેચમાં હતી, છોકરી સારી છે, પૂછવું છે. તરત જ તેમણે ફોન લગાવ્યો ને બીજા દિવસે મળવાનું પાક્કું કર્યું. બીજા દિવસે જ્યારે નિર્માતાઓ રીટા ભાદુરીને મળ્યા તો રીટાની મેકઅપ વગરની સુંદરતા, નિખાલસતા અને મળતાવળો સ્વભાવ જોઈ તેઓએ રીટાને ફિલ્મ માટે તરત જ ફાઇનલ કરી લીધા અને આમ રીટાએ પ્રથમ ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો અને તે ગુજરાતી ફિલ્મ એવી તો હિટ થઈ કે વાત ન પૂછો. અને એ ફિલ્મ હતી લાખો ફૂલાણી, જેનું ગીત મણિયારો તો હાલુ હાલુ થઈ રહ્યો ઘેર ઘેર ગુંજતું હતું, જેમાં રીટા ભાદુરીએ પાટણની રાજકુંવરીનો રોલ કર્યો હતો. આમ પોતાની પ્રથમ ગુજરાતી ફિલ્મ લાખો ફૂલાણીથી રીટા ભાદુરી ગુજરાતીઓના દિલમાં પણ રાજ કરવા લાગ્યા. વળી તેમને ગુજરાતી ભાષા તો આવડતી નહીં, આથી ગુજરાતી શીખવા માટે રીટા ભાદુરીએ ગુજરાતીના જાણીતા કવિ, જેમણે તારી આંખનું અફીણી ગીત રચ્યું હતું, તેવા વેણીભાઈ પુરોહિતનું ટ્યુશન રાખ્યું હતું. આમ લાખો ફૂલાણી ફિલ્મ બાદ 70-80 દાયકામાં રીટાએ લગભગ 80-100 ઉપરાંત ગુજરાતી ફિલ્મો કરી, જેમાં બધામાં તેઓ લીડ હિરોઈન હતા. હવે રીટા ભાદુરીની સફળ ગુજરાતી ફિલ્મોના નામ જોઈએ તો કન્યા વિદાય, હિરલ હમીર, સંસાર ચક્ર, નસીબદાર, માયા બજાર, વાછડા દાદાની દીકરી, અલખ નિરંજન, મહિયરની ચૂંદડી, રૂડો રબારી, અલખને ઓટલે, ઘેર ઘેર માટીના ચૂલા, પારકી જણી, સમયની બલિહારી, ગરવીનાર ગુજરાતની, મારી બેના, દીકરીને ગાય દોરે ત્યાં જાય, અમર રહે તારો ચાંદલો, લેખને માથે મેઘ,
માના આંસુ, ચુંદરીના રંગ, ચંદન ચાવાળી, અખંડ ચૂડલો, આમ નામ લેતા થાકી જઈએ એટલી ગુજરાતી ફિલ્મો રીટા ભાદુરીએ કરી છે. રીટા ભાદુરીનો સ્વભાવ ખૂબ જ સરસ હતો. તેમના સ્વભાવ વિશે વાત કરતાં નરેશ કનોડિયાએ જણાવ્યું હતું કે એ જમાનામાં હાલોલના લકી સ્ટુડિયોમાં શૂટિંગ થતું હતું. શૂટિંગ પતાવ્યા બાદ મારે મહેશ કનોડિયા સાથે રાત્રિ પ્રોગ્રામો માટે ગુજરાતના વિવિધ ગામડાઓમાં જવાનું થતું હતું અને બીજા દિવસે શૂટિંગ હોવાથી રાત્રે મોડા પાછું હાલોલ સ્ટુડિયો આવી જવું પડતું. આથી મને પૂરતો આરામ મળી રહે તે માટે રીટા ભાદુરી પોતે હજુ તૈયાર નથી થયા તેવું કહી દેતા, જેથી શૂટિંગ મોડું શરૂ થાય ને મને એકાદ કલાક આરામ વધારે કરવા મળી જાય. વળી નરેશ કનોડિયાએ કહ્યું હતું કે શૂટિંગ પૂરું થયા બાદ રીટા ભાદુરી મારા માટે રસોઈ પણ બનાવી આપતા હતા. તમે વિચારો સ્વભાવમાં કેટલી ઉદારતા. આ ઉપરાંત રીટા ભાદુરીએ ઘણી બધી હિન્દી ફિલ્મો પણ કરી હતી, જેનું લિસ્ટ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેમાંથી કેટલીક ફિલ્મોના નામ જોઈએ તો જુલી, આઈના, ગોપાલ કૃષ્ણ, રાધા ઓર સીતા, જંગલ લવ, રાજા, દિલ વિલ પ્યાર વ્યાર, બેટા, લવ, ક્યાં કહેના, અનુરોધ, દલાલ, ફૂલન દેવી, ઘર હો તો એસા, આવી તો અઢળક ફિલ્મો તેમણે કરી છે. વળી રીટાજીએ 30થી પણ વધારે હિન્દી સિરિયલોમાં કામ કર્યું હતું, જેમાં સારાભાઈ વર્ષે સારાભાઈ, અમાનત, કુમ કુમ, છોટી બહુ, હસરતે, બાઇબલ કી કહાનિયા વગેરે છે. હવે તેમના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમણે લગ્ન નહોતા કર્યા. જ્યારે એક ઇન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે લગ્ન કેમ નથી કર્યા, ત્યારે તેઓએ હસતા હસતા કહ્યું હતું કે નાનપણ ભણવામાં ગયું અને જવાની કામ કરવામાં ગઈ, લગ્ન વિશે વિચારવાનો ક્યારે સમય જ ન મળ્યો. રીટા ભાદુરીને તેમના કામ અને અભિનયના કારણે ઘણા બધા એવોર્ડ પણ મળ્યા હતા, જેમાં 1979માં ફિલ્મ સાવન કો આને દો માટે ફિલ્મફેરમાં નોમિનેશન મળ્યું હતું. છેલ્લે તેમણે ગુજરાતી ફિલ્મ કેવી રીતે જૈસમાં યાદગાર ભૂમિકા ભજવી હતી. વળી તેમની અટકને લઈને લોકોને ઘણીવાર ગેરસમજ થતી. લોકો જયા ભાદુરી અને રીટા ભાદુરીને બહેનો સમજી લેતા, જેથી રીટા ભાદુરી ખૂબ ગુસ્સે થતા, કારણ કે જયા ભાદુરી સાથે તેમને દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નહોતો. છેલ્લે જ્યારે તેઓ 2018માં નિમકી મુખિયા નામની સિરિયલમાં દાદીનું પાત્ર ભજવતા હતા ત્યારે તેમની તબિયત લથડતા દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 10 દિવસ આઈસીયુમાં રહ્યા બાદ કિડની ફેલ થવાને કારણે 17 જુલાઈ 2018ના રોજ 62 વર્ષની ઉંમરે રીટાજીએ દુનિયાને અલવિદા કહી દીધું. તેમના ભાભીએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમની સાથે કામ કરી ચૂકેલ ધ્રુવ ભટ્ટે કહ્યું હતું કે તેઓ સ્વભાવના ઘણા જ સારા હતા અને એકદમ સામાન્ય તથા ડાઉન ટુ અર્થ રહેતા હતા. ફિલ્મ તંબુરાના સેટ ઉપર તેઓ મોટા ભાગે બુક્સ વાંચતા હતા અને દરેક વ્યક્તિ સાથે કામ પૂરતી જ વાત કરતા હતા, કોઈ બીજી મગજમારી કરતા નહોતા. આટલું જ નહીં, હાલમાં ગુજરાતી ફિલ્મ્સના માર્કેટને લઈ તેઓ ખૂબ ખુશ હતા. ગુજરાતી ના હોવા છતાંય તેઓ સરળતાથી ગુજરાતી બોલતા હતા. એકદમ નિખાલસ વ્યક્તિત્વ અને સ્ટારડમ જેવું તેમનામાં કંઈ જ નહોતું. તો આવા હતા આપણા સૌના રીટા ભાદુરી. તો આ હતી કહાણી દરેક પાત્રને દિલથી જીવનાર રીટા ભાદુરીની. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમે રીટા ભાદુરીની તમને સૌથી વધારે ગમતી ફિલ્મનું નામ લખવાનું ભૂલતા નહીં. અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે. જય ગુજરાત. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.